ब्रेक बाद आपनुं स्वागत छे। गुजरातना नवा मंत्रिमंडळनी आजे रचना थशे त्यारे भाजपना धारासभ्यो एमएलए क्वार्टर्समां छे अने हळवा मूडमां देखाई रह्या छे धारासभ्यो। त्यारे बीटीवी न्यूजनी धारासभ्यो साथे खास वातचीत थई त्यारे धारासभ्य केशु नाकराणी अने पीयूष देसाईए निवेदन आप्युं हतुं। पक्षमां कोई आंतरिक ककळाट नथी तेवुं तेमणे कीधुं छे। पक्ष जे जवाबदारी सौंपे ते निभावीशुं ते वात पीयूष देसाईए कही छे। આજે 1.5 વાગે શપથ વિધિ યોજાવાની છે તે પહેલા જ ભાજપના તમામ ધારાસભ્યો છે તેને ગાંધીનગર ન છોડવા સૂચના હતી। ગઈકાલથી જ આવી ગયા હતા ત્યારે ભાજપના ધારાસભ્યો સાથે વાત કરીશું। હળવા મૂડમાં પણ દેખાઈ રહ્યા છે એમએલએ ક્વાર્ટર ખાતે। શું કહેશો આજે શપથ વિધિ યોજાવાની છે, કોઈ સૂચના કોઈ ક્લુ? કોઈ નહીં, અમને તો કાલે પાર્ટીની સૂચના હતી કે બધાએ ગાંધીનગરમાં હાજર રહેવું, એ નિમિત્તે અમે હાજર રહ્યા છીએ અને પાર્ટીએ નક્કી કરશે કોને શપથ વિધિ આપણે સોગંદ લેવડાવવાના છે, કોને મંત્રીમંડળ લેવાનું એ પાર્ટી નક્કી કરવાનું છે। અમારે તો હાજર રહ્યા હોય ધારાસભ્ય તરીકે અમારી ફરજ છે અને હાજર રહ્યા છીએ। કોઈ એવી વાત શા માટે ગઈકાલની કાર્યક્રમ કેન્સલ થયો, રદ થયો, પોસ્ટપોન થયો? એ અમારે ધ્યાનમાં નથી કોઈ કારણો છે એનું, જે છે એ પાર્ટીમાં બધું શાંતિ છે, કઈ કોઈ અમારા વિવાદ નથી બીજો કઈ। સૂચના ક્યાં સુધીમાં મળશે? હવે તો આજ 1.5 વાગ્યા શપથ વિધિ છે એટલે બધાને આપ કેવું જ પડશે ને, તેને લેવા છે। પાર્ટી કોઈ જવાબદારી આપશે તો નિભાવશું આપશે તો હા હોય તો વખત બધાને હોય તેને જાહેર જીવન કરી છે રાજકારણમાં છી હું 6 ટર્મથી તારા પછી ઉઠાવું છું એક સીટમાંથી એક પાર્ટીમાંથી તો અપેક્ષા તો અમને હોય જ તેને પાર્ટી અમને ન્યાય આપે તો અમે કામ કરશું। નવું મંત્રીમંડળ કેવું હશે? મંત્રી બધા સમાજને સાચવવાના હોય, પબ્લિકનો ગુજરાતનો વિકાસ કરવાનો હોય, વિકાસને આગળ ધપાવવાનો હોય, છેવટ તો બધાનો આપણો અમારી ફરજ તો એ છે ને, ચૂંટાયેલા માણસોને પબ્લિકના હિતનું કામ કરવું, પબ્લિકને ન્યાય મળે પ્રયત્નો કરવાના હોય તો પબ્લિકને ન્યાય મળે તેવા પ્રયત્ન અને જવાબદારી આપશે તો સ્વીકારવા તૈયાર છે તેવું પણ ભાજપના ધારાસભ્યો છે તેનું કહેવું છે। ત્યાર પછી નિરેન શાહની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। 1.5 વાગ્યા શપથ વિધિ યોજાશે તે પહેલા તમામ ધારાસભ્યો ગાંધીનગર એમએલએ ક્વાર્ટર ઉપસ્થિત છે, ગઈકાલથી જ આવી ગયા હતા। પિયુષભાઈ લાંબો સમય થઈ ગયો ક્વાર્ટર પર જ ઉપસ્થિત છો, આજના દિવસે કેવી અપેક્ષા હાઈકમાન્ડ પાસેથી? હાઈકમાન્ડ કે પાર્ટી આ તો વ્યવસ્થાના ભાગ રૂપે છે દરેક પદો, અને પાર્ટી જે કંઈ જવાબદારી સોંપે એ નિષ્ઠાપૂર્વક અને વધારે વધારે વિકાસના કાર્યો આગળ કેવી રીતે વધારવા એને માટેના જ પ્રયત્નો હોય છે। શું નવું મંત્રીમંડળ કેવું હશે? નવું મંત્રીમંડળમાં તો હવે તો એ તો પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે, માં અમે તો એક પાર્ટીના એક સોલ્જર છે એટલે જે કોઈ જવાબદારી આપે, જે રીતે જવાબદારી આપે, જવાબદારી આપે નહીં આપે તો કાર્યકર તો આજીવન હોય છે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો, એટલે એમાં બીજું કંઈક વિશેષ વાત કરવાની હોતી નથી। એવું કે શું બન્યું કે જે કેડર બેઝ પાર્ટી કહેવાય કે જે પોતાના સમય મુજબ ચાલે તેમને ગઈકાલે પોતાનો શપથ વિધિ સમારોહ રદ કરવો પડ્યો, કોઈ સિનિયરની નારાજગી હતી એવો ગણગણાટ થયો? કોઈ એવી આ બધી મીડિયામાં જે વાતો આવે છે એવી કોઈ વાતો નથી। અમે 2 દિવસથી આખો દિવસ અહીંયા ગાંધીનગરમાં જ હતા, મંત્રી મંડળના બંગલાઓથી માંડીને બધી જગ્યાએ અમે હતા, આવી કોઈ નારાજગી કોઈ છે નહીં, એ મીડિયાની એક માહિતી છે એમ માનવું તો ખોટું નથી। અમને કોઈ જવાબદારી આપશે તો? જવાબદારી આપે તો એ સ્વાભાવિક છે, સ્વીકારવાની જ હોય અને સારી રીતે એને કેમ નિભાવવી એ રીતે આગળ વધવાનું હોય। આભાર। બિલકુલ, તો જવાબદારી આપશે તો સ્વીકારવાની, બાકી કોઈ આંતરિક કકડાટ નથી તેવું ધારાસભ્યો છે તેનું કહેવું છે। કેમેરા પર્સન નિરેન શાહની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।